અચ્છા બેટા, હવે તારે કેટલી વાર છે? જરાક ઉતાવળ રાખ દીકરા, આ મેરેજ હોલ પર હજી આપણે જવાનું છે. બધા સગા સંબંધીને આવી ગયા છે. કાકા કાકી મામા મામી બધાનો હમણાં ફોન આવ્યો. કેટલી વાર છે તમે પહોંચો છો એમ? હા પપ્પા, બસ જો તૈયાર જ થઈ ગઈ છું. તમે થોડી વાર બહાર ઉભા રહો, હમણાં આવું છું. જરાક ઉતાવળ રાખજો દીકરા. હા હેલો, શું વરરાજાની કારનું એક્સિડન્ટ થઈ ગયું છે? પણ વરરાજો એમ કેમ તો છે ને? હે ભગવાન, આ તમે શું બોલો છો? પણ અને આ બહેનું કઈ જગ્યાએ? એક કામ કરો, તમે ફોન મૂકો, હું હમણાં અહીંયા આવું છું. હે ભગવાન, આજે મારી દીકરાના લગ્ન છે, એને કેટલો હરખ છે, અને આની યારે આ કેવું બની ગયું? બેટા, તું આમ હિંમત રાખ, જે થવાનું હતું એ થઈ ગયું. આ ગયેલા માણસ કોઈ દિવસ પાછા નહીં આવે. ભગવાને મારી સાથે આવું કેમ કર્યું? કિનારે લાવીને મારી નાવડીને કેમ ડૂબાડી દીધી? એવા તમે ક્યાં પાપ કર્યા હતા કે ભગવાને મારી સાથે આવું કર્યું, એની મને આવી સજા આપી? તે કોઈ જ પાપ નથી કર્યું બેટા, તું તમારી ભોળી દીકરી છો. કદાચ તારો અને કૌશલ નો સાથ ભગવાન અહીંયા સુધીનો જ લખ્યો હશે, એટલે તમે બી ખોટા પાડી દીધા. બેટા, હવે તું હતાશામાંથી બહાર આવ અને તારી આગળની જિંદગી વિશે વિચાર. બેટા, તારા માટે મેં એક છોકરો જોયો છે. જો તું હા પાડતી હો ને, તને જોવા બોલાવો. પપ્પા, મારે હવે લગ્ન નથી કરવા, મારું મન મરી ગયું છે. લગ્ન નથી કરવા એવું થોડું ચાલે બેટા. તને ખબર છે, સમય માણસની સાથે નથી ચાલતો, માણસે સમયની સાથે ચાલવું પડે છે. પપ્પા, હવે મારું મન નથી માનતું, મને કોઈ વસ્તુનો મોહ નથી રહ્યો. હવે તો મને લગ્નના નામથી પણ ડર લાગે છે. બેટા, તું એકવાર દાઝી ગઈ છો ને, એટલે તને આગથી ડર લાગે છે, પણ બધી જ આગ દઝાડનારી નથી હોતી. પણ પપ્પા, તને મારા સમ છે બેટા, તું મારી ખુશી ખાતર એકવાર આ પાડી દે. જો તું લગ્ન નહીં કરે ને, તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. ઠીક છે પપ્પા, તમારી ખુશી માટે હું હા પાડું છું, બસ. ઠીક છે બેટા, તો હું હમણાં છોકરાઓને ફોન કરી દઉં છું અને બે દિવસ પછી એ લોકોને અહીંયા બોલાવી લઉં છું. ગૌરવ, ક્યાં ગયો હતો બેટા? ક્યાંય નહીં મમ્મી, એ મિત્ર સાથે જરાક બહાર ગયો હતો. સારું, મોડી રાત થઈ ગઈ છે, જા તો સૂઈ જા. ઠીક છે મમ્મી. એક મિનિટ ગૌરવ, બેસ તો. બેટા,
બેટા, આ આશા જ્યારથી આ ઘરમાં પરણીને આવી છે ને ત્યારથી હું જોઉં છું એના ચહેરા ઉપર એક અલગ ઉદાસી છવાયેલી રહે છે. જાણે એના ચહેરાના નૂર ઉડી ગયા હોય ને એવું લાગે છે. એ તો મમ્મી, કોઈ પણ છોકરી પિયર છોડીને સાસરે જાય ને એટલે બે ચાર દિવસ તો એવું લાગે જ. ના બેટા, આ ઉદાસી પિયર છોડ્યાની નથી, વાત કઈક બીજી જ લાગે છે. બેટા, તું એને પૂછજે તો ખરી કે એને શું થયું છે, એ આટલી બધી ઉદાસ કેમ રહે છે. ઠીક છે મમ્મી, હું પૂછી લઈશ. જા, હવે સુઈ જા. હા, ગુડ નાઇટ. આશા, તો કેમ ઉદાસ બેઠી છે, કઈ થયું છે? તારા પિયરની યાદ આવે છે તને? જો આશા, હું તારો પતિ છું એટલે તું મને તારા મનની વાત કહી શકે છે. નિસંકોચપણે તું મને તારા મનની વાત કર એટલે એનું સમાધાન આવે. ગૌરવ, મને કૌશલની બહુ યાદ આવે છે, હું એને ભૂલી નથી શકતી. જો આશા, મને એ વાતની ખબર હતી કે તારા જીવનમાં આ દુર્ઘટના ઘટી ગઈ છે, પણ મને એ વાતની નહોતી ખબર કે તું હજુ સુધી કૌશલને નથી ભૂલાવી શકી. હું શું કરું ગૌરવ, હું લાખ પ્રયત્નો કરું છું નથી ભૂલી શકતી, નથી ભૂલી શકતી હું કૌશલને. જો આશા, હમણાં લગ્ન થઈ ચૂક્યા છે ને, તું હવે મારી પત્ની છે એટલે તું હવે કૌશલને ભૂલીને મારી સાથે નવેસરથી જીવન શરૂ કર. જો આશા, હું તને કૌશલને ભૂલવાનો પૂરેપૂરો સમય આપું છું, તું કોશિશ કર. અને હા આશા, હવેથી તું જ્યારે કૌશલને ભૂલી જઈશ ને ત્યારથી જ આપણે આપણા જીવનની શરૂઆત કરીશું. બેટા, આશા બહુ ક્યાં છે? હા, એના રૂમમાં તૈયાર થાય છે. ગૌરવ, હું જોઈ રહી છું કે આશા હજી પણ ઉદાસ છે. જા, તું એને સમજાવ કે આ વીતેલી વાતોને હવે ભૂલી જાય. ક્યાં સુધી આમ ને આમ ચાલશે? મમ્મી, તું અહીં આવ, આપણે બેસીને વાત કરીએ. બોલ. જો મમ્મી, આશા બધું ભૂલી રહી છે અને ધીમે ધીમે આપણી સાથે સેટ થવાનો પણ પ્રયત્ન કરી રહી છે. થોડો સમય જવા દો એટલે બધું ઠીક થઈ જશે. આશા, બહાર આવી તો શું કામ હતું બોલો ને મમ્મી. આ બાણે કોક માંગવા વાળો આવ્યો છે, ખાવાનું માંગે છે, જે કઈ પડ્યું હોય ને એ આપી દે એને. Thank you.
સગલો થાય છે કે ને નાડે છે હવે આમ ઊભી ઊભી ઘૂરે છે હું મને જા મંદર કામ કર આશા તું આમ રડે છે કેમ મમ્મીની વાતનું ખોટું લાગ્યું છે ના ગૌરવ મને મમ્મીની વાતનું ખોટું નથી લાગ્યું પણ આજે જે માણસ હતો ને હા હા પણ એનું શું એ મારો થનારો પહેલો પતિ કૌશલ હતો શું શું એ કૌશલ હતો પણ આશા તું આ કઈ રીતે કહી શકે છે ગૌરવ એના હાથ ઉપર મારું નામ લખ્યું હતું અમારી સગાઈ થઈ ને પછી અમે મેળામાં ફરવા ગયા હતા ત્યારે તેણે એના હાથ ઉપર મારું નામ લખાવ્યું હતું પણ એ કદાચ બીજો માણસ પણ હોઈ શકે ને અને એની પત્નીનું નામ પણ આશા જ હોઈ શકે નહીં ગૌરવ એ કૌશલ જ હતો હાથ ઉપર મારું નામ અને એના ગળા ઉપર લાખોનું નિશાન હતું એ કૌશલ જ હતો કાકા હમણાં પેલો ભિખારી અહીંયા આવેલો એને જોયો છે તમે ના ના હું તો અહીં ક્યારનો બેઠો છું મેં કોઈને નથી જોયા તમે અહીંયા હા હું અહીંયા પણ તું અહીંયા કોને શોધી રહી છે પેલા ભિખારીને ને મમ્મી એ ભિખારી નથી એ મારો થનારો પહેલો પતિ કૌશલ છે શરમ નથી આવતી ભિખારીને પતિ કહેતા હા ગૌરવ છે ને એ તારો પતિ છે તે એની સાથે લગ્ન કર્યા છે પણ મમ્મી કૌશલ જોડે મારા લગ્ન તો થવાના છે તને અને હા બધું બની ગયું આજે પણ હું કૌશલને મારો પતિ માનું છું એ પતિવાળીની શરમ નથી આવતી તને જરાક પણ શરમ નથી આવતી હા બજાર વચ્ચે આવું બોલતા જેની સાથે તારા લગ્ન નથી થયા એને તો તારો પતિ માને છે અને જેની સાથે તારા લગ્ન થયા છે એને તો અવગણે છે આ બજારની વચ્ચે મારે આ બાબતે કોઈ વાત નથી કરવી ચાલ ઘરે પણ મમ્મી ચાલ મેં બોલાવ્યા છે તારા સસરાને પણ મમ્મી એને અત્યારે અહીંયા બોલાવવાની શું જરૂર હતી હું સમજાવી દેત ને આશાને સમજાવે છે ને તું છેલ્લા બે મહિનાથી કઈ ફરક પડ્યો છે ખરી પહેલા તો એના મરેલા મંગેતરને યાદ કરી કરીને રો રો કરતી હતી અને હવે ઓલા ભિખારીને એનો પતિ માની બેઠી છે ખબર નહીં એને વારે વારે શેનું છટકું ચડે છે દાદાબેન શું થયું છે અને કેમ મને તાત્કાલિક ફોન કરીને આવી બોલાવ્યો છે આ તમારી દીકરીએ જે કારસ્તાન કર્યા છે ને એ તમને સંભળાવવા માટે અહીંયા બોલાવ્યા છે કેમ રાધાબેન શું કર્યું છે મારી દીકરીએ આ તમે મને પૂછો છો એની કરતા તમારી દીકરીને જ પૂછી જોવો ને બેટા તું આટલું બધું રડે છે શું કામ અને થયું છે શું એ તો મને વાત કર હવે એ તમને હું કહેવાની હતી હું જ માંડીને વાત કરું છું અને એ ભિખારીને આ તમારી દીકરી એનો પતિ કૌશલ માને છે સમજાવો અને કંઈક સમજાવો તમે પપ્પા એ મારો થનારો પતિ કૌશલ જ હતો હું સારી રીતે ઓળખું છું એને એમ
તો જા એક કામ કરી કૌશલારે જ પરણી જા એટલે અમે તારામાંથી છૂટીએ આવી ત્યારની પણ લોહી પી ગઈ છે રાધાબેન તમે શાંતિ રાખો હું આશાને સમજાવું છું હા તો અમે તો સમજાવી અમારાથી જ નો એમજી હવે તમે સમજાવી જોવો રાધાબેન તમે જો રજા આપતા હો ને તો હું મારી દીકરીને થોડોક ટાઈમ મારા ઘરે લઈ જાઉં અને હું ત્યાં શાંતિથી એને હું સમજાવીશ પપ્પા આશાને સમજાવવામાં અમે કંઈ બાકી નથી રાખ્યું કે જ્યારથી પરણીને આવી છે ને ત્યારથી અમે સમજાવતા જ આવ્યા છીએ પણ આશાના મનમાંથી કૌશલ જતો જ નથી એનું શું પપ્પા કોઈનું મન મારીને પરાણે જીવવા મજબૂર ન કરાય એટલે ગૌરવ કુમાર તમે કહેવા શું માંગો છો પપ્પા કૌશલ જો મરી ગયો હોત ને તો કદાચ આપણે આશાને સમજાવી લેત અને જીવતા જીવત એની સામે આવ્યો છે અને આશા પણ એનું દિલ એને દઈને બેઠી છે એટલે પપ્પા આશાને હું આ ખોખલા સંબંધમાં બાંધીને રાખવા નથી ઈચ્છતો ચાલ આશા ગૌરવ તું આશાને ક્યાં લઈ જાય છે એના પતિ કૌશલ પાસે આશાનો હાથ કૌશલના હાથમાં સોંપવા એક મિનિટ તેવું કેમ માની લીધું કે તારી પત્ની જે કહે છે એ બધું સાચું છે આ ભિખારી જેવો દેખાતો કૌશલ એનો પતિ છે મમ્મી વહેતી હવાનું કોઈ રૂટ નથી હોતું એને તો સ્પર્શ માત્રથી ઓળખી શકાય છે ને એવી જ રીતે પ્રેમ અને લાગણીનું કોઈ રૂપ નથી હોતું એ તો સ્પર્શ અને શબ્દથી જ ઓળખી શકાય ચાલો તું કહે છે ને તો હું એકવાર માની લઉં છું કે પેલો ભિખારી કૌશલ હેનો પહેલો પતિ છે પણ આશાના લગ્ન તો તારી સાથે થયા છે ને કૌશલ સાથે તો થયા નથી ને તો પછી તું પરપુરુષના હાથમાં તારી પત્નીનો હાથ કેવી રીતે આપી શકે મમ્મી માછલીને જળમાં રખાય અત્તરના આવેડામાં નહીં અત્તર ગમે એટલો સુગંધિત હોય પણ માછલી એમાં જીવી શકતી નથી એ તો મરી જ જાય છે એવી જ રીતે હાથ એના હાથમાં સોંપાય કે જેના હૈયા મળેલા હોય અને મમ્મી એટલા માટે જ હું જાઉં છું આશાનો હાથ કૌશલને સોંપવા અરે ગૌરવ ગૌરવ મારી વાત તો સાંભળ બેટા ચાલ આશા કૌશલ કૌશલ હું તમારી આશા કૌશલ તમે મને નથી ઓળખતા કૌશલ હું તમારી આશા બેટા જ્યારે પહેલા આ બધું બની રહ્યું હતું ને ત્યારે મને બહુ જ ખરાબ લાગ્યું હતું પણ આજે તે હા બંનેને મેળવી દીધા ભેગા કરી દીધા એનો મને બહુ જ ગર્વ છે અને આજે એ વાતનો પણ ગર્વ છે કે મેં તારું નામ ગૌરવ રાખ્યું આજે તે અમારા બધાનું ગૌરવ વધારી દીધું છે અને જેમ તું મારો દીકરો છે એમ કૌશલ પણ તો મારો દીકરો જ છે ને
બેટા, તે દિવસે મારાથી જે પણ કંઈ થઈ ગયું એની માટે મને માફ કરી દેજે. ના ના, તમે માફી ન માંગો. રેવા દે, તારે મને પગે લાગવાની જરૂર નથી. મારે તો તારા બાપને પગે લગાવવો છે, એને મારા પગમાં નમવો છે. મમ્મી, આ તમે શું બોલો છો? આ તમે કેવી વાત કરો છો? હું તને જે આ ઘરમાં મારા દીકરાની વહુ બનાવીને લાવી છું ને, એ મારા દીકરાનું ઘર વસાવવા માટે નહીં, પણ તારા બાપ સાથે બદલો લેવા માટે. બદલો લેવા માટે જ મેં મારા દીકરાના લગ્ન તારી સાથે કરાવ્યા. મમ્મી, તમે આ શું બોલો છો? આશાના પપ્પા જોડે તમારી એવી તો કઈ દુશ્મની છે કે તમે બદલો લેવા માંગો છો? તમારે સાંભળવું છે ને તો સાંભળો. આજથી 20 વર્ષ પહેલા આશાના પપ્પાની વાત મારી બેન સાથે ચાલી હતી, અને એ સમયે આશાના પપ્પાનું ઘર ખૂબ જ સધ્ધર હતું. એના પપ્પાએ મારી બેનને જોયા જાણ્યા વગર આ પૈસાના ઘમંડના હિસાબે સગપણ માટેની ના પાડી દીધી. પણ મમ્મી, આ તો એક સહજ વાત છે. કોઈ વ્યક્તિને કોઈ ઠેકાણું ગમતું ન હોય તો એ ના પાડી શકે છે. હું સમજુ છું કે કોઈ પણ માણસને ઠેકાણું ન ગમતું હોય તો એ ના પાડી શકે. મને આશાના પપ્પાએ ના પાડીને એ વાત તો જરાય દુઃખ નથી, પણ આશાના પપ્પાએ 50 માણસની વચ્ચે મારા બાપને જલીલ કર્યો છે. આટલીથી વાત અટકતી નથી. હે, 50 માણસની વચ્ચે આના બાપાએ મારા પપ્પાને એવું કહી દીધું કે તમારી ઓકાત જ એવી કઈ છે કે તમે તમારી દીકરીનું માગું મારી માટે લઈને આવ્યા છો. બસ બસ, આ જ વાતનો મારા પપ્પાને આઘાત લાગી ગયો, અને એ જ રાત્રે મારા પપ્પાને એટેક આવી ગયો. આના હરામી બાપના હિસાબે મારા બાપનો જીવ ગયો છે, અને બસ તે દિવસથી જ મેં નક્કી કર્યું હતું કે આના બાપનો ઘમંડ તો હું જ ઉતારીશ. સાંભળી લે આશા, તું આ ઘરમાં લગ્ન કરીને આવીને એ પહેલા જ મેં નક્કી કરી રાખ્યું હતું કે આ તારી મૈયરની મહેંદી ઉતરે ને એ પહેલા જ હું તને મારા ઘરની બહાર રવાના કરી દઈશ. નીકળી જા મારા ઘરની બહાર. હા ભાઈ, હા, આ મંડપ વાળાને, આ રસોઈયાને, આ બધાને પેમેન્ટ સૂકવી દીધું છે. બસ ભાઈ, હવે આમ અમુક પરશુરણ નાના નાના બિલ આપવાના બાકી છે. બાકી લગભગ બધું લઈ. બેટા, મારી દીકરી કેમ તું એટલું બધું રડે છે? અને આ તું બેગ લઈને આજ ને આજ કેમ પાછી આવી? જો બેટા, તું છાની રહી જા, ના એ બેસ નહીં રહે, બધી વાત કરી મને. હવે કે શું થયું? કે તારી મૈયરની મહેંદી ના જાય ને એ પહેલા હું તને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. એ ઘમંડી ઓરતે એક આટલી નાની અમથી બાબતની તારી સાથે આવો બદલો લીધો? અને એ વખતે તો મેં એની બેનને જોઈ પણ નહોતી, અને મેં સગપણની ના પાડી દીધી, એમાં મેં ક્યાં મોટો ગુનો કરી નાખ્યો? પપ્પા, હજુ તો મેં કિનારે પગ મૂક્યો હતો, ત્યાં જ મારી નાવને ડૂબવાનો વારો આવી ગયો. મારો સંસારનો માળો ગૂંથાઈને એ પહેલા જ વિખાઈ ગયો. નહીં બેટા, નહીં, હું તારા સંસારનો માળો નહીં વિખાવવા દઉં. આજે હું પણ તારી સાસુની સામે પ્રણ લઉં છું કે તારા હાથમાં લાગેલી મૈયરની મહેંદીનો રંગ ઉતરે ને એ પહેલા તને હેમ ખેમ તારા ઘરે પાછી મોકલી. રાધાબેન, મારી દીકરીનો મહેંદીનો રંગ ઉતરે
એ પહેલા તમે એને પાછી મારા ઘરે મોકલી દીધી, પણ તમે નથી જાણતા કે તમે સિંહની બોર્ડમાં હાથ નાખ્યો છે. વેવાઈ, પોતાની જાતને સિંહ કહી દેવાથી કોઈ સિંહ નથી બની જતું, અને એમ છતાંય જો તમે પોતાની જાતને સિંહ સમજતા જ હોય ને તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો. હા, રાધાને નાનપણથી સિંહને છંછેડવાનો શોખ છે. પપ્પા, તમે લોકો આ શું કરો છો? લગ્નના બીજા દિવસે આમ ઝઘડો કરો ને, એ કઈ સારું ન લાગે. આ વાત મને નહીં, તમારા મમ્મીને સમજાવો, એમને સમજાવો કે વીતેલી વાતને ન ઉખેડે, કારણ કે જો બાજી ગયેલા પડને ઉસકાવશે ને તો એમાં ધૂળના પોપડા જ હાથમાં આવશે, બીજું કાંઈ જ નહીં. ધૂળ ધાણી તો મારે તમારી દીકરીની જિંદગી રે કરવી છે, અને હા, મારા બાપનું જે તમે અપમાન કર્યું હતું ને એનો બદલો લેવો છે મારે તમારી સાથે. પણ એક વાતનું ધ્યાન રાખજો વેવાણ, આ બીજાનું ઘર હળગાવવા જતા ક્યાંક તમારું પોતાનું ઘર નું હળગી જાય. મારું ઘર સળગી જાય ને એની મને જરાય પરવા નથી, પણ આ કેટલાય વર્ષોથી મારા હૈયામાં જે બદલાની આગ સળગી રહી છે ને એને મારે શાંત કરવી છે, અને એ પણ તમારી સાથે બદલો લઈને. તો ઠીક છે વેવાણ, પડો હામાં, અને હવે હું એ જોઉં છું કે તમે મારી સામે ક્યાં સુધી ટક્કર લ્યો છો. પણ એક વાત યાદ રાખજો કે તમારી આવડ ચંડાઈ એક દિવસે તમને ભારે પડશે. રાતા પાણીએ રોવાનો વારો આવશે તમારે, રાતા પાણીએ. આશા, કેમ તે મને અચાનક ફોન કરીને બોલાવ્યો? વાત જ એવી છે ને કે હા આશા, આપણા લગ્ન થયા અને તું આ ઘર છોડીને ગઈ ને એને આજે એક મહિનો થઈ ગયો, પણ મારા મમ્મી અને તારા પપ્પા અકડ જ નથી છોડતા. હા રોહન, તમારી વાત સાચી છે. હા, એ લોકોની અકડમાં જ આપણે બંને જોડે નથી રહી શકતા, એક છત નીચે નથી રહી શકતા. હા આશા, હવે શું કરવું ને એ સમજ નથી પડતી. અહીંયા મારા મમ્મી નથી સમજતા અને ત્યાં તારા પપ્પા નથી સમજતા. રોહન, મને તો એવું લાગે છે કે આ લોકો ક્યારે આપણને એક નહીં થવા દે, સાથે નહીં જીવવા દે. હા આશા, મને નથી સમજાતું. હવે તો તું જ કે હવે આપણે શું કરવું. રોહન, આપણે સાથે જીવી તો નથી શકતા, પણ સાથે મરી તો શકીએ છીએ ને. આશા, આશા તું આ શું વાત કરી રહી છે? રોહન, નથી જીવવું હવે, ચાલ આપણે મરી જઈએ, નથી જીવવા મોહબ્બતના દુશ્મનની વચ્ચે. ના આશા, આવું ન બોલ, તું જેમ કહે છે ને એમ જ હવે કરીશું આપણે. આજ રાત 8 ના ટકોરે તું તારા ઘરે દવા પી જજે અને હું મારા ઘરે દવા પી જઈશ, એટલે ભલે આપણે સાથે જીવી ન શકીએ પણ સાથે મરી જઈએ. જય શ્રી કૃષ્ણ રાધાબેન, હું તમારા ઘરે જ આવતો હતો. જય શ્રી કૃષ્ણ. મારા ઘરે વળી શું કામ હતું? રોહનનું કામ હતું. રાધાબેન, આ રોહનનો મારા પર ફોન આવ્યો હતો અને એણે મને ફોનમાં એવું કીધું કે હું કામ પર નથી આવવાનો, અને છેલ્લા મારા જે 10 દિવસનું કામ છે ને એ તમે મારા મમ્મીને આપી દેજો. નોકરીએ નથી આવવાનો એટલે? બેન, એ તો મને નથી ખબર, પણ રોહન મને એવું કહેતો ગયો છે કે હવે હું આ દુનિયામાં હોઉં કે ન હોઉં, જે મારું પેન્શન આવે ને એ તમે દર મહિને મારી મમ્મીને આપી દેજો. હું આ દુનિયામાં નહીં હોઉં એટલેનો મતલબ શું પ્રવીણભાઈ? રાધાબેન, એ તો મને કાંઈ નથી ખબર, પણ મને એવું લાગે છે કે આ રોહન નક્કી કંઈક અવળું પગલું ભરવા જઈ રહ્યો છે. રાધાબેન, આ એનો 10,000 રૂપિયા પગાર છે. અરે રાધાબેન, રાધાબેન પૈસા તો લેતા જાઓ. રોહન,
રોહન, રોહન, બેટા બેટા રોહન રોહન, હા તું શું કરે છે બેટા? કમ સે કમ મારો તો વિચાર કર. તો મમ્મી હું શું કરું? હા, તમારી બદલાની આગમાં અમે બંને જણા ઉમાતા હતા, એટલે એટલે અમે બંને જણાએ નક્કી કર્યું કે આજે આજે 8 વાગે આશા એના ઘરે અને હું અહીંયા, બંને જ ઝેર પીને પોતાનું જીવન ટૂંકાવી દઈએ. નહીં બેટા. મમ્મી મને તું દવા દઈ દે, નકર આશા એકલી હોઈ જશે ને હું રહી જઈશ. ના બેટા. ના મમ્મી, તારાથી હવે હું કોઈ ભૂલ નહીં થવા દઉં, અને આશાને પણ કંઈ નહીં થાય. ચાલ બેટા, આપણે આશા પાસે જઈએ. હા મમ્મી, ચાલો જલ્દી, નકર ન થવાનું થઈ જશે. બેટા, આવું પગલું ભરાતા હશે? આત્મહત્યા થોડી કરાય. તો શું કરું પપ્પા, હું રોહન વગર જીવી નથી શકતી, અને તમે અને મારા સાસુ ક્યારેય અમને ભેગા નહીં થવા દો. બેટા, તારે આવું પગલું ભરવાની કોઈ જરૂર નથી. બેટા, મેં ગુસ્સામાં આવી જઈને મનમાં બદલાની ભાવના રાખીને તમને બંનેને દુભાવ્યા છે. મારે આવું નહોતું કરવું જોઈતું, મને માફ કરી દેજો. રાધાબેન, આ ગુસ્સામાં આવીને મેં પણ તમારી સામે તલવાર ખેંચી હતી. આ છોકરાઓની વિશે મેં પણ કાંઈ વિચાર્યું નહોતું, માટે બની શકે તો તમે પણ મને માફ કરી દેજો. ભાઈ, હવે આપણે આ જૂની વાતોને ભૂલી જઈએ અને આપણા દીકરા દીકરીના ભવિષ્ય વિશે વિચારી, અને આમ કોઠી ધોઈશું ને તો કાદવ જ નીકળશે. બેટા આશા, હજી તારા હાથમાંથી મયરની મહેંદીનો રંગ નથી ઉતર્યો ને, એ પહેલા હું તને આપણા ઘરે લઈ જવા માટે આવી છું. ચાલ, આપણા ઘરે આવીશ ને બેટા.